विद्यार्थी मित्रों, આજના લેક્ચર નંબર 15 માં આપણે ચર્ચા કરીશું સંકુલન ક્ષમતા, મતલબ કે જેને આપણે કહેતા હતા પેકિંગ ક્ષમતા. સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા શું હતી એ થોડી એની વિશે માહિતી મેળવી લઈએ. તો જે આપણે એકમ કોષ લઈશું, એકમ કોષ લીધા, એ એકમ કોષની ગોઠવણી થઈ અને આખી સ્ફટિકની રચના બંધેલી. અલગ અલગ પ્રકારના આપણે સ્ફટિક લેટિસ જોઈ લીધા, બીસીસી હોઈ શકે, એફસીસી હોય, એચસીપી, સીસીપી. તો આવા જે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચનાઓ લીધી એની અંદર પરમાણુઓના ગોળા કહીએ ગમે તેટલા એકબીજાની નજીક ગોઠવાયેલા હશે તો પણ એની વચ્ચે આપણે જોઈએ તો શું રહેતો હતો, અવકાશ રહેતો હતો, એક પ્રકારની જગ્યા રહેતી હતી. અલગ અલગ છિદ્ર રૂપે કેમ આપણે જગ્યા જોઈ, એટલે ટૂંકમાં ગોળાઓની જે આખી ગોઠવણી થાય છે એ પૂરેપૂરી ના થતા વચ્ચે અમુક ભાગમાં જગ્યા રહી ગઈ છે. એટલે અહીંયા આપણે જે સંકુલન ક્ષમતા કે પેકિંગ ક્ષમતા ગણવાની છે તો એ પરમાણુ દ્વારા કેટલી જગ્યા રોકાય છે તેનું એક પ્રકારનું માપ હતું. એટલે આપણે કહેવું હોય તો સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા, કણો વડે ભરાયેલા કુલ અવકાશના ટકા. એટલે અવકાશ દ્વારા જે આપણે કણો હતા, કણો મતલબ કે આપણા માટે કોણ હતું, પરમાણુ અણુ આયન. આ પરમાણુ અણુ આયન એના વડે જે જગ્યા રોકાઈ હતી અવકાશની, એ અવકાશની જગ્યાની ટકાવારી જે રોકાઈ હશે એ કહેવાતી હતી સંકુલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા કહેશો. અને એની ટકાવારીને આધારે આપણને ખ્યાલ આવી શકે કે પરમાણુ કેટલા ભાગમાં રોકાયેલા છે અને કેટલા ભાગની જગ્યા ખાલી રહેલી છે. એટલે એ બે બાબતનો આપણને અંદાજ આવી શકશે. તો અહીંયા આપણને જુદા જુદા પ્રકારની ત્રણ થિયરી આપેલી છે. પહેલી આપણે ગણવાની છે એચસીપી અને સીસીપીમાં પેકિંગ ક્ષમતા, પછી આપેલી છે બીસીસીમાં પેકિંગ ક્ષમતા, અને ત્રીજા નંબરે આપણે વાત કરશું સાદા ઘનની અંદર પેકિંગ ક્ષમતાની. તો જોઈએ પહેલું, અને થિયરીની અંદર પ્રશ્ન પૂછાઈ શકે હો કે એચસીપી અને સીસીપીમાં સંકુલન ક્ષમતા સમજાવો, પેકિંગ ક્ષમતાની ગણતરી કરો, આ રીતે પ્રશ્ન એનો થિયરી વાઇઝ બનાવો તો પૂછાશે. અને એક્ઝામ્પલમાં સીધે સીધું એનું સૂત્ર પણ એપ્લાય કરી શકાશે. એટલે બંને રીતે ખાસ મહત્વની થિયરી. હવે જોઈએ એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા. એચસીપી અને સીસીપી કહીએ તો એક ટાઈપનું એફસીસીની જે રચના હતી એ ટાઈપની પરમાણુની ગોઠવણી હશે. આની અંદર બધા પરમાણુ જે ગોળા રૂપે લઈએ કઈ જગ્યાએ ગોઠવાતા હશે, તો એક ગોઠવાતા બધા હતા ઘરના ખૂણા ઉપર, અને બીજા ગોઠવાતા હતા જે આપણે છ ફલક કહીએ, છ ફલકની મધ્યમાં. હવે અહીંયા ગણતરી માટે આપણે કોઈ એક બાજુની જ આપણે સાઈડ લઈ લઈએ છીએ અને તેની મદદથી ગણતરી કરીએ. એટલે આપણને દાખલા તરીકે આ સમઘન જે આપેલો છે એચસીપી સીસીપી બંનેમાં એક પ્રકારની જ રચના હશે, તો એની અંદર આ ટાઈપનો એ બી સી ડી નો આખો ભાગ ફલક લીધો, બીજો કહીએ તો આ બાજુ ઈ એફ જી એચ એ રીતે નામકરણ આપેલું છે. હવે અહીંયા આપણે આ થિયરી સમજવા પૂરતું હાલ ધ્યાનમાં કેટલું રહેવાનું છે, આપણે જાણીએ છીએ કે ઘનના ખૂણા કેટલા હોય છે, ટોટલ 8, અને કોઈ પણ ઘન હશે પણ ખૂણા ઉપર તો પરમાણુ એમાં ગોઠવા દીધો, લાઈક એ બી જી એચ ઈ એફ ડી સી, આ 8 ખૂણા ઉપર આવી રીતે પરમાણુ ગોઠવાયેલા રહેતા હશે. પણ 8 ખૂણા ઉપર જે પરમાણુ ગોઠવાયેલા રહેતા હતા એમાંથી આપણે કોઈ એક ફલકની બાજુની વાત કરી રહ્યા છીએ, તો કોઈ એક ફલકની બાજુની વાત કરતા હશો તો એક ખૂણો લેવાનો છે અહીંયા આપણે આ બાજુ, અને એક ખૂણો અહીંયા નીચેનો લેવાનો. મતલબ કે આપણે રૂમની કલ્પના કરી વિચારતા હોય તો રૂમનો એક ઉપરના કોર્નરનો ખૂણો અને બીજો છેક નીચે આવતો હશે તળિયે રીતે, વચ્ચે આપણે દોરીએ તો વિકર્ણ દોરતા હતા એ રીતની એની અંદર વાત થાય. એટલે એક ઉપરના ખૂણાનો મતલબ કે આપણે એક છપનો જે ખૂણો બનતો હોય એનાથી વચ્ચે લાઈન લઈ અને અહીંયા આમ આપણે ભોય તળિયે જે ખૂણો બનતો હોય, એટલે એક આ કોર્નર ઉપર અને એક આ પાછળના ભાગમાં આ કોર્નર ઉપર પરમાણુ રાખેલ છે. અને બીજો પરમાણુ કહીએ તો જે ફલકના સેન્ટરમાં અહીંયા આવતો હશે, કારણ કે ફલક કેન્દ્રિત ઘનમાં કહેતા હોય તો ફલક કેન્દ્રિત ઘનના આ રીતે અહીંયા ફલકના સેન્ટરમાં જે છ ફલક હતા એક આ ફલકના સેન્ટરમાં હોય, એક આ ફલકના સેન્ટરમાં પરમાણુ હોય, એવી રીતે આગળ પાછળ એ રીતના પરમાણુ ગોઠવાયેલા રહેતા હશે. તો અહીંયા આપણે એ રીતે ફલકના સેન્ટરમાં પણ પરમાણુ લીધેલ છે. તો આ એ આ પરમાણુની ગોઠવણીયા. પણ આ બધાના પરમાણુના કેન્દ્રોને જોડવા જઈશું તો અહીંયા એક રચના થશે આખી વિકર્ણની. એટલે અહીંયા જે બનતો હતો એસી વિકર્ણ, મતલબ કે આપેલ ઘનમાં વિકર્ણ બરાબર એસી થશે, અને બીજું ઘનની ધારની લંબાઈ બરાબર કેવું હશે, તો ઘનની ધારની લંબાઈ બરાબર આવશે સ્મોલ એ.
मतलब कि आपने जो घन समघन लीधेलो छे एक टाइप नो तो एनी दरेक दरेक बाजू ना माप कितना हशे स्मॉल ए जेटला એટલે આ એબી જે માપ લીધી બાજુનો આપ એનો પણ સ્મોલ એ જેટલું જે આ બીસી માપ આખું અહીંયાથી લેવાના એ બીસી નું માપ પણ કેટલું હશે સ્મોલ એ જેટલું એટલે બે બાબત ધ્યાનમાં રાખવાની વિકર્ણ અહીંયા એસી કીધો ધારની લંબાઈ હશે સ્મોલ એ જેટલી હવે આપણે અહીંયા દેખી શકીએ છીએ કે આપણને અહીંયા ત્રિકોણ એબીસી દેખાય છે જે આ ત્રિકોણ કીધો લે વિકર્ણ ને આખો અંદર લઈ લઈએ એ રીતે આખો એક ત્રિકોણ એબીસી બનશે તો આપણે પહેલી વાત કરીશું એની અંદર કે ત્રિકોણ એબીસી માં હવે આપણે જાણીએ છીએ પ્રકારે આ ટાઈપના જે એફસીપી સીસીપી ઘન હશે એ ટાઈપના સાદા ઘન હતા એની અંદર ઘનના ખૂણા હતા 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય એટલે અહીંયા જે ત્રિકોણ એબીસી બને એમાં ખૂણો બી હશે ખૂણો બી એ ઘનનો જે ખૂણો હતો એ ઘનનો ખૂણો કાટખૂણો હતો તો ત્રિકોણ એબીસી માં જો ખૂણો બી આપણે અહીંયાથી લઈએ ખંડમાં આપણે દેખાતો નથી પણ ત્રિપરિમાણમાં જ્યારે આકૃતિ હોય તો આ ખૂણો બી કેવો હશે કાટખૂણો હોય અને જો ખૂણો બી કાટખૂણો હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ એસી એનો સામેનો શું બને કર્ણ બને એટલે આ ત્રિકોણ આટલા ત્રિકોણની વાત થઈ રહી છે ત્રિકોણ એબીસી આ જે વિકર્ણ ને એની અંદર જોડી અને આપણે લીધો હતો તે તો વિકર્ણ જોડીને આ રીતે લઈએ તો બી ની સામેની બાજુ એટલે એસી એ બનશે એસી સ્ક્વેર पायथागोरस નો પ્રમેય કાટખૂણાની જે સામેની બાજુ હશે એ કર્ણ હતો એ કર્ણનો વર્ગ બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું જે તમે 9 10 માં ભણેલા છો AB² શું લખી શકાય BC² AC એટલે વિકર્ણ હતો એની લંબાઈ ધારો કે આપણે સ્મોલ b ધારી લઈએ આટલો જે AC વિકર્ણ હતો એના બરાબર આપણે લંબાઈ કેટલી ધારી દીધી સ્મોલ b એટલે હવે AC² બરાબર લખવું હોય તો લખી શકાશે b² AB² AB² નું માપ થશે સ્મોલ a² BC² એટલાનું માપ થશે સ્મોલ a² હવે અહીંયા સાદું રૂપ આપશો તો B² બરાબર મળશે 2a² એટલે આ B² બરાબર a² કેમ કે આ AB બે ઘનની બાજુ હતી BC પણ ઘનની બાજુ હતી આ AB ઘનની સમઘન હશે એટલે દરેક બાજુનું માપ સરખું હતું એટલે કેટલું હતું તો આપણે સ્મોલ a જેટલું ધારી લીધું તો AB એટલે સ્મોલ a BC એટલે સ્મોલ a એટલે AB² બરાબર a² BC² બરાબર a² a સ્ક્વેર વત્તા a સ્ક્વેર એટલે 2 સ્ક્વેર અને એકલા b નું માપ જોઈતું હોય તો વર્ગ દૂર કરવા સામેની રકમનું વર્ગમૂળ લઈએ તો b બરાબર અંડર રૂટ વર્ગ વડે આપણે વર્ગમૂળ લઈશું તો કેન્સલ થશે તો b બરાબર 1 મળતું તો આપણને અંડર રૂટ 2a એટલે પહેલી તો વાત થઈ આ b બરાબર અંડર રૂટ 2a લાયા આપણે એટલે કઈ રીતે લાયા તો એ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને એના ઉપરથી b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર b બરાબર વર્ગ દૂર કરવા સામેની રકમનું વર્ગમૂળ લીધું તો અંડર રૂટ 2a આ કિંમત મળી આપણને b બરાબર હવે બીજું એક કેવું હોય તો જે વિકર્ણ ac હતો આ વિકર્ણ ac કઈ એની અંદર જે વિકર્ણ bc ac બરાબર મતલબ કે સ્મોલ b હતી આપણે એની લંબાઈ એના બરાબર કેવું હોય તો આપણે કહી શકશો 4r એટલે કે b બરાબર આપણે 4r લખી શકતા હવે b બરાબર 4r કેવી રીતે તો આ જે ત્રણ ખૂણા આપણે જે ઘનના પરમાણુના બતાવીએ છીએ આ રીતે વિકર્ણ ઉપર એકબીજાના પરમાણુ રહ્યા છે આ રીતની ગોઠવણી છે અને આપણે આ જે ત્રણેયના કેન્દ્રોને અહીંયાથી જોડીએ છીએ સરખા કદના અહીંયા પરમાણુ હશે તો એક ગોળાની ત્રિજ્યા કહીએ તો આ જેટલી આવે આ ગોળાની ત્રિજ્યા કહીએ તો આ આવે પણ વચ્ચે જે ફલકના સેન્ટરમાં રહેતો હતો એનો તો આખો વ્યાસ આવી જાય વ્યાસ આવી જાય એટલે આ બાજુની ત્રિજ્યા પણ આવી જાય આ બાજુની ત્રિજ્યા એટલે કહેવાનો મતલબ કે આટલી AC ની લંબાઈ બરાબર કેવું હોય તો તમે 4r કહી શકો એટલે b બરાબર 4r લખી શકાય b બરાબર 4r નો મતલબ એક આ ગોળાની ત્રિજ્યા આની ત્રિજ્યા આટલી આ બાજુ કેમ કે વચ્ચેના ગોળાની બંને ત્રિજ્યા હશે અને એક આ ગોળાની ત્રિજ્યા એટલે b બરાબર તમે લખી શકતા હતા 4r હવે b બરાબર અંડર રૂટ 2a પણ લખી શકાય છે b બરાબર 4r પણ લખી શકાય છે તો આ વસ્તુનો ઉપયોગ કરશો બંને સમીકરણને એમ કહીએ સમીકરણ 1 અને 1 બરાબર 2 કેવું હોય તો બંનેને સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવશો તો b બરાબર અંડર 2a બરાબર શું લખી શકાતું તો 4r એટલે આ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે ખાસ એટલે બંનેને સરખાવતા આ બધી વસ્તુ આપણે એટલા માટે કે આપણે લંબાઈ a ની a નું મૂલ્ય જોઈતું હતું અને a નું મૂલ્ય મેળવવા માટે આ આખી ગણતરી આપણે કરવી પડે છે કારણ કે આપણે જે સમઘનની લંબાઈ બાજુની લંબાઈ હતી
એ વિશે જાણતા નતા અને એના માટે આપણે આ ગણતરીઓ કરીએ છીએ. તો √2a બરાબર મળશે 4r. હવે આની અંદર સૂત્રની અંદર દાખલા તરીકે આપણે કર્તા બનાવીએ, એને કર્તા બનાવશો તો એ બરાબર 4r ઇન્ટુ √2. એટલે જો સૂત્રમાં એને કર્તા બનાવીએ તો એ બરાબર 4r / √2. હજી એનું જો સાદુરૂપ આપીએ, સાદુરૂપ આપીએ તો 2√2 નીકળશે. અને આ કારણ 4 એટલે વર્ગમૂળમાં બે વાર તમે ટોટલ 4 વાર કરી 4 બરાબર તમે લખવું હોય તો 4 બરાબર તમે √2 × √2 × √2 × √2 આ રીતે લખી શકીએ. અને છેદમાં આવતા 1 √2 એટલે આ નીકળી જાય. તો √2 અહીંયા આપણને 4 વાર √2 મળશે. આ 4 વાર √2 હશે એટલે 1 વાર √2 કેન્સલ થશે એટલે √2 × √2 એટલે 2. અને એના ઉપરથી આપણે લખી શકો √2. એટલે અહીંયા આપણે લખી શકશું એ બરાબર જે લખતા હતા 4r / √2. હવે એની જગ્યા આગળ એ બરાબર √2 કેન્સલ થઈ ગયા તો 2√2 × r આ કિંમત મળી આપણને એ બરાબરની. અને હવે જો સૂત્રમાં આને કરતા બનાવીએ, આને કરતા બનાવીશું તો થશે એની અંદર એ બર / 2√2. એટલે જ્યારે પણ એક્ઝામ્પલની અંદર એ ઉપરથી આ શોધવાનું, મતલબ ધારીની લંબાઈ આપી હોય, ત્રિજ્યા પૂછી હોય, ત્રિજ્યા આપી હોય, ધારીની લંબાઈ પૂછી હોય, ત્યારે આ સૂત્ર ઉપયોગી થશે. આ સૂત્ર આપણે આટલી ગણતરી એટલા માટે કહીએ છીએ કે આપણે એકમ કોષના કદની જરૂરિયાત છે. અને એકમ કોષનું કદ એટલે 1³ કહેતા હતા. એટલે એ બરાબર 2√2r, r ની બરાબર મૂકશો તો એ / 2√2. પેકિંગ ક્ષમતાનું સૂત્ર, હવે પેકિંગ ક્ષમતાનું આમ તો સૂત્ર હશે એકમ કોષના ગોળાથી રોકાયેલ કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કુલ કદ. પણ જ્યારે બી જે પણ પ્રકારની ક્લોઝ પેકિંગ રચના આપેલી હોય, દાખલા તરીકે અહીંયા SCP-CCP હતું તો ટોટલ ગોળા હોય તેની અંદર 4, તો અહીંયા આપણે લખશું એકમ કોષના 4 ગોળાથી રોકાયેલ કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. હવે આપણે જાણીએ છીએ કે ગોળાના કદનું સૂત્ર 4/3πr² ઘન થતો હતો, જે આપણે 9/10 ગોળાના કદનું સૂત્ર પણ ભણેલા છે. પણ અહીંયા સીસીપી રચના હતી એટલે ટોટલ કેટલા ગોળા હતા? 4. તો 4 ગુણ્યા ગોળાના કદનું સૂત્ર 4/3πr² ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કુલ કદ એટલે 1. એકમ કોષનું કદ એટલે એનું સૂત્ર હતું, એકમ કોષ મતલબ કે જે સમઘનના કદનું સૂત્ર હોય, જે આપણે કહેતા હતા A³, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું કરતા હોય, ઊંચાઈ કરતા હોય, એટલે એના ઉપરથી મળતું હશે A³. તો હવે એના ઉપરથી 4/4πr³ ગુણ્યા 100 A³ એટલે એની કિંમત હતી આપણા જોડે 2√2 × r અને એનો આખાનો ઘન. અને વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપશો એટલે r³ નીકળી જશે, પાયની કિંમત મૂકશો 22/7, અને બધાનું જો તમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપતા હતા તો આ સાદુરૂપનો જવાબ મળતો હતો 74%. અને 74% જવાબ મળે એનો અર્થ થશે HCP અને CCPની પેકિંગ ક્ષમતા જે કહીએ, આ પેકિંગ ક્ષમતા હશે ટોટલ 74%. એટલે કે બાકીનો જે 26% ભાગ હતો એ ખાલી રહેતો હતો, અવકાશ રહેતો હતો, અને 74% ભાગમાં જ પરમાણુઓ ગોઠવાયેલા હશે. એટલે આ જોયું આપણે HCP-CCPમાં પેકિંગ ક્ષમતા. આકૃતિ અહીંયા ખાસ મહત્વની છે કે આકૃતિમાં આપણે જે પહેલા ત્રિકોણ ABC લઈએ છીએ, ખૂણાની જે ગોઠવણી છે એક આ કોર્નર ઉપર, એક નીચેના કોર્નર, વચ્ચે ફલકના મધ્યમાં, અને એના કેન્દ્રને અહીંયા જોડીએ તો આખી વિકર્ણ ACની લંબાઈ થશે. અને વિકર્ણ એસી બરાબર આપણે શું લંબાઈ ધારી હતી? b. ઘનની ધારની લંબાઈ, કોઈ બી ધાર લઈ લો, સમઘન હતો એટલે એની લંબાઈ કેટલી હશે? 1. અહીંયા ત્રિકોણ કયો પસંદ કર્યો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું, ત્રિકોણ ABC, એમાં ખૂણો બી કાટ ખૂણો એટલે એસી કોણ બનશે, એટલે AC² બરાબર AB² અહીંયા થશે BC² ACની કિંમત b² ABની કિંમત a, BCની કિંમત a, એટલે A² અને B² બરાબર શું મળશે? 2A² Bને કરતા બનાવી વર્ગ દૂર કરવા વર્ગમૂળ લેશો તો √2a મળ્યું આ Bની કિંમત. અને બીજો આકૃતિ ઉપરથી આપણને ખબર હતું કે AC બરાબર જે B કીધું હતું, આ Bની લંબાઈ એટલે 1/3, બીજી, ત્રીજી, ટોટલ 4, B બરાબર 4r, 4 ત્રિજ્યા હતી, અને B બરાબર √2a હતું, B બરાબર 4r હતું, બંનેને સરખાવીએ તો √2a બરાબર 4r, એને કરતા બનાવતા હતા
4 r upon under root 2 એટલે a બરાબર હતું 2 root 2 r અને આ a ની કિંમત આપણે ખાસ અહીંયા ઉપયોગ કરવાનો છે એટલે એના માટે આખી ગણતરી આપણે કરતા હતા તો ખાસ આ રીતે ચા અને ખાસ અહીંયા ગોળાનું કદ 4 તૃતીયાંશ પાયાગર પણ HCP અને CCP રચનાને ટોટલ કેટલા ગોળા લેતા 4 અને આ રીતે આપણે 74% ગણતરી બતાવીએ છીએ विद्यार्थी मित्रों थियरी वाइज प्रश्न पूछा से तो पण આ રીતે મેથેમેટિકલ ગણતરી કરીને તમારે લખવાનું છે વચ્ચેથી તમને આ રીતે સૂત્ર કોતો વિકર્ણની લંબાઈ શોધો એવો પૂછી શકે ધારની લંબાઈ આપે ત્રિજ્યા પૂછે ત્રિજ્યા આપી હોય ધારની લંબાઈ પૂછે કોઈ પણ રીતે આમાંથી એક્ઝામ્પલ બનાવી શકે અને થિયરી પૂછવી હોય તો એ પણ અલગ પૂછી શકે તો બંને રીતે ખાસ થિયરી તૈયાર કરવાની અને ખાસ હાલ ચોપડામાં આ રીતે વ્યવસ્થિત નોંધી લેજો તેના પછી જોશું બીજી થિયરી સાતા સંઘનીય લેટિસમાં સંકુલન ક્ષમતા સાતો સંઘન જે કહેતા હતા આપણે મતલબ કે સાતા ઘનની આકૃતિ આપણે દોરવી હોય તો આપણે આ રીતે બતાવીએ છીએ ત્રિપરિમાણીય આકૃતિ જ્યારે સાતા ઘનની દોરતા હોઈએ છીએ ત્યારે એની આપણે આકૃતિ સાતા ઘનમાં જે પ્રિમિટિવ ક્યુબ કહેતો હતો એની આકૃતિ આ રીતે સાતા ઘનની અંદર શું લઈએ છીએ દરેક ઘનના ખૂણા ઉપર પરમાણુ આવેલા છે એટલે જ્યારે ત્રિપરિમાણમાં આકૃતિ દોરીએ તો દરેક ઘનના ખૂણા ઉપર પરમાણુ હશે હવે દરેક ઘનના ખૂણા ઉપર પરમાણુ હતા સમઘનની વાત કરીએ છીએ દરેક બાજુની લંબાઈ આપણે કેટલી ધારેલી હશે સ્મોલ એ જેટલી પણ હવે તમે આખી આકૃતિ વ્યવસ્થિત સમજો તો કે દાખલા તરીકે અહીં આ ધારેલી લંબાઈ એ જેટલી હોય આ ઘનનો આટલો એક નાનો ભાગ આપણે અહીંયા દોર્યો છે આ બાજુની લંબાઈ તમે કોઈ પણ બાજુથી આ લઈ લઈએ તમે એ જેટલું એનું માપ હોય એ જેટલું માપ હશે પણ જો એના ખૂણા ઉપર આ રીતે પરમાણુ અડીને અડીને આવેલા વિચારો કે બે ગોળા હોય અને બે ગોળા બાજુ બાજુમાં આ રીતે અડકીને આવેલા હોય અને એક જ લાઈન એના કેન્દ્રથી કેન્દ્ર આવી રીતે જોડાતી હોય એની અંદર તો આ રીતે કેન્દ્રથી કેન્દ્ર જોડાતી હશે લાઈન તો એ બરાબર તમારે અહીંયા લખો તો આની એક ત્રિજ્યા આવે આપણાની આ બીજા ગોળાની ત્રિજ્યા બે ખૂણા ઉપરના ગોળા માટેની વાત કરેલી છે આકૃતિમાં ખાસ આ બાજુ માટે સમજવાનો પ્રયત્ન કરજો કે અહીંયા જે ધારીની લંબાઈ હતી આ ધારીની લંબાઈ હતું એનું માપ એ જેટલું હતું સમઘન લઈએ તો કોઈ પણ બાજુનું માપ એ જેટલું હોય હવે અહીંયા ખૂણા ઉપર બે પરમાણુ ગોઠવાયેલા છે અને ખૂણા ઉપર બે પરમાણુ આ રીતે જો બાજુ બાજુમાં અડીને ગોઠવાતા હોય તો આ એક જે બંનેના કેન્દ્રથી જોડીએ તો આટલેથી આટલી એક ત્રિજ્યા હશે અને એક ગોળાની આ ત્રિજ્યા આવે તો આની અંદર ધારીની લંબાઈ કારણ કે આપણે જે એ બરાબર કહીએ છીએ એ ધારીની લંબાઈ એ હતી એ બરાબર એ બરાબર લખવું હોય તો તમે શું લખી શકતા હતા 2r પછી આવશે સમઘનનું કદ એટલે ઘનનું કદ બરાબર ઘનનું કદ બરાબર આપણે કહેતા હતા a ક્યુબ અને a ક્યુબ એટલે અહીંયા આપણે a ની કિંમત શું મૂકીએ છીએ 2r મૂકીએ હવે અહીંયા સૂત્ર ગોળાના કદનું ગોળાનું કદ બરાબર આપણે સૂત્ર વાપરીએ છીએ અગાઉની થિયરીમાં પણ વાપરી ગયા 4 તૃતીયાંશ પાયાનો ઘન હવે આપણે આગળ જોઈશું પેકિંગ ક્ષમતાનું સૂત્ર પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાંના ગોળાનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ હવે ખાસ આપણે ધ્યાનમાં લેવાનું કે આ જે સાદો ઘન હતો એની અંદર તો પરમાણુની સંખ્યા આપણે કેટલી ગણતા હતા એક જ ગણતા હતા એટલે આની અંદર પરમાણુની સંખ્યા એક જ ગોળાનું કદ કેવા હશે 4 તૃતીયાંશ પાયા ઘન એકમ કોષનું કદ એટલે a ક્યુબ ગુણ્યા 100 અને બરાબર હજી એનું આગળ સાદુરૂપ આપશો પેકિંગ ક્ષમતા બરાબર તો અહીંયા પેકિંગ ક્ષમતાનું આગળ હજી સાદુરૂપ આપવામાં આવે તો 4 તૃતીયાંશ પાય r નો ઘન ગુણ્યા 100 ભાગ્યા a ક્યુબ એની કિંમત શું હતી 2r એની કિંમત 2r કઈ રીતે આવી તો એક આ ગોળાની ત્રિજ્યા આવે ને એક આ ગોળાની ત્રિજ્યા આવે તો એની જગ્યાએ લખશો 2r નો ઘન એટલે થશે 8r નો ઘન એટલે 8r નો ઘન થાય એટલે સાદુરૂપ આપશો 4 તૃતીયાંશ પાય r નો ઘન ગુણ્યા 100 ભાગ્યા 2 નો ઘન 8 અને r ઘન અને પાય ની કિંમત 22 સપ્તમાંશ મૂકી અને સાદુરૂપ આપશો તો 52.36% એટલે કે 52.4% સાદા ઘનની પેકિંગ ક્ષમતા મળશે સાદા ઘનની પેકિંગ ક્ષમતા એચસીપી થી ઓછી હોય કારણ કે સીધી વાત છે કે પહેલા કરતા પરમાણુઓમાં ઓછા હશે પહેલામાં તો ફલક ઉપર પણ ગોઠવાયેલા હતા
तो यहाँ बीजी थियरी सादा घनी पैकिंग क्षमता ने आप एक्जाम्पल में सादा घन माटे पण एनी अंदर तमने पूछी शके तो आप खास ध्यान राखी अने बीजी थियरी पण लखी लेवी।